નમસ્તે મિત્રો, યજુ સફર પરિવારમાં હું હરેશ ઠેઠવા ફરી આપનું સ્વાગત કરું છું. આપણે ચેન્જ ધ વોઇસ ટોપિક શરૂ કર્યો છે અને એ ટોપિકની અંદર મેં તમને એક્ટિવ વોઇસ એટલે શું તેના વિશે ત્રણ વિડીયો દ્વારા ખૂબ જ રસપ્રદ અને ઘણી જ સરળતાથી માહિતી આપી છે. આજે ચેન્જ ધ વોઇસ વિશે ઘણા બધા પુસ્તકોમાં ઘણી બધી માહિતી હોય છે, પણ એ બધી જ માહિતીમાંથી કઈ માહિતી આપણા માટે શોર્ટ અને સ્વીટ છે એ હું અહીંયા તમારી સમક્ષ મૂકું છું. બરોબર, તો હવે તમારી પાસે એક્ટિવ વોઇસના સંદર્ભમાં માહિતી આવી ગઈ. એક્ટિવ વોઇસનો ગુજરાતી અર્થ થાય છે કર્તરી વાક્ય પ્રયોગ, અથવા તો કર્તરી વાક્ય રચના, અથવા તો કર્તરી વાક્ય, જેને એક્ટિવ વોઇસને ટૂંકમાં એવી તરીકે પણ ઓળખી શકાય. તો હવે એક્ટિવ વોઇસ એટલે શું, તો એને સાવ શોર્ટમાં કેવું હોય તો કહી શકીએ, જે વાક્યની શરૂઆત કર્તાથી થાય તે વાક્ય એટલે એક્ટિવ વોઇસ. જે વાક્યની શરૂઆત કર્તાથી થાય તે વાક્ય એટલે એક્ટિવ વોઇસ. કર્તા એટલે ક્રિયા કરનાર. તમે જાણો છો છ વાક્યો દ્વારા મેં તમને કયા વિડીયોમાં સમજાયું, કર્તા એટલે ક્રિયા કરનાર. બરોબર, કર્તા તરીકે મોટે ભાગે સજીવ નામ તમને જોવા મળશે. બરોબર, સર્વનામ હોય તો પણ તે વ્યક્તિ માટે જ વપરાતું હોય છે. ધ પ્યુન, આઈ, વી, મિસ્ટર કેસી પટેલ, આ સજીવ નામ છે. બરોબર, કરતા જાણવું હોય તો મારે ક્રિયાપદની આગળ હુ એટલે કે કોણ લગાડીને પ્રશ્ન પૂછવાથી હું કરતા જાણી શકું છું. બરોબર, તો આ પણ માહિતી આવી ગઈ. હવે એક્ટિવ વોઇસનું સૂત્ર ત્રણ શબ્દોથી બનેલું હોય છે. પહેલો શબ્દ એટલે કર્તા, બીજો શબ્દ એટલે ક્રિયાપદ, ત્રીજો શબ્દ એટલે કર્મ. આખું એક્ટિવ પેસિવ આ ત્રણ શબ્દો ઉપર જ છે. બરોબર, ક્રિયાપદ તમને વચ્ચે જોવા મળશે. ક્રિયાપદની આગળનો શબ્દ એટલે કર્તા, જેને આપણે શોર્ટમાં યસ કહી શકીએ. બરોબર, એનો આખો શબ્દ છે સબ્જેક્ટ. ક્રિયાપદની પાછળનો શબ્દ એટલે કર્મ, જેને ટૂંકમાં આપણે ઓબ્જેક્ટ અથવા તો ઓ કહી શકીએ. એટલે એક્ટિવ વોઇસ નું સૂત્ર ત્રણ શબ્દોથી બને, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, જે ટૂંકમાં એસવીઓ તરીકે ઓળખાય છે. એક્ટિવ વોઇસ એટલે એસવીઓ સૂત્ર. જો એક્ટિવ વોઇસ એટલે કર્તા, ક્રિયાપદ, કર્મ. હવે તમને ખબર પડી ગઈ, કર્તા એટલે ક્રિયા કરનાર, ક્રિયાપદ એટલે જુદી જુદી ક્રિયાઓ, જુદા જુદા કામ, અને કર્મ એટલે જેના ઉપર ક્રિયાની અસર થાય તે શબ્દ એટલે કર્મ. બરોબર, તો એ મેં ગયા વિડીયોમાં તમને માહિતી આપી. તો એક્ટિવ વોઇસનું સૂત્ર ત્રણ શબ્દોથી બનેલું હોય છે. બરોબર, ક્રિયાપદની આગળ કોણ લગાડીને પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે એ કર્તા, ક્રિયાપદની આગળ શું લગાડીને પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે એ કર્મ. કર્તા તરીકે મોટે ભાગે સજીવ નામ, કર્મ તરીકે મોટે ભાગે નિર્જીવ નામ હોય છે. બરોબર, આ બધી જ માહિતી મેં તમને ગયા વિડીયો દ્વારા આપી છે. તો આપણે એક્ટિવ વોઇસનું સૂત્ર હવે એ કન્ક્લુઝન ઉપર આવી ગયા, એક્ટિવ વોઇસનું સૂત્ર ત્રણ શબ્દોથી બનેલું હોય છે. પછી તમે એક વાક્ય લખો, પાંચ વાક્ય લખો કે પંદર વાક્ય, એક્ટિવ વોઇસનું વાક્ય તમે જ્યારે લખો એટલે વાક્યની શરૂઆત કર્તાથી થાય, ધ પ્યુન કર્તા, તેના પછી રિંગ્સ આવે, તેના ક્રિયાપદ છે, તેના પછી ધ બેલ એ કર્મ છે, અને ડેઇલી છે એ અન્ય શબ્દ છે. અન્ય શબ્દ એક્ટિવ વોઇસના વાક્યમાં છેલ્લે મોટે ભાગે જોવા મળશે, ક્યારેક યસ્ટરડે, ટુમોરો શરૂઆતમાં પણ હોય. બરોબર, જો અહીંયા વી, વી કરતા છે, ઈટ ક્રિયાપદ છે, રાઈસ, રાઈસ એટલે ભાત, આપણે દરરોજ ભાત જમીએ છીએ. તો દરરોજ ભાત કોણ જમે છે, તો કે આપણે, એ કરતા. આપણે દરરોજ શું જમીએ છીએ, તો કે રાઈસ. શું લગાડીને પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ કર્મ. બરોબર, ધ સ્ટુડન્ટ્સ ગેવ એ સાયન્સ ટેસ્ટ યસ્ટરડે, વિદ્યાર્થીઓએ ગઈકાલે વિજ્ઞાનની એક ટેસ્ટ આપી. વિજ્ઞાનની ટેસ્ટ ગઈકાલે કોણે આપી, તો કે વિદ્યાર્થીઓ. કોણ અથવા કોણે લગાડીને પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ કરતા હોય. શું લગાડીને પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ કર્મ હોય છે. બરોબર, તો આપણે એ અત્યારે યાદ રાખીએ કે ભાઈ એક્ટિવ વોઇસનું સૂત્ર એટલે ત્રણ શબ્દ, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, જે ટૂંકમાં એસવીઓ તરીકે ઓળખાય છે. બરોબર, તો
મને હવે એવું લાગે છે કે ભાઈ એક્ટિવ વોઇસ એટલે શું? એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆત કરતાથી થાય છે. એક્ટિવ વોઇસનું સૂત્ર ત્રણ શબ્દોથી બનેલું છે એ હવે તમને ખબર પડી ગઈ. બરોબર, તો મેં અહીંયા આટલી તમને માહિતી જે આપી છે, ખાસ યાદ રાખજો મિત્રો, જે વાક્યની શરૂઆત કરતા એટલે કે ક્રિયા કરનાર શબ્દથી થાય તે વાક્યને એક્ટિવ વોઇસ કહે છે. એક્ટિવ વોઇસનું સૂત્ર ત્રણ શબ્દોથી બનેલું હોય છે. બરોબર, તો હવે હું અહીંયા હાવ શોર્ટમાં લખીને આપું છું. એક્ટિવ વોઇસનું સૂત્ર એટલે ત્રણ શબ્દ, એસ વત્તા વી વત્તા ઓ. એક્ટિવ વોઇસનું સૂત્ર એટલે એસ વી ઓ. એસ નંબર એક સબ્જેક્ટ, વી નંબર બે વર્બ, ઓ ઓબ્જેક્ટ, નંબર ત્રણ પછી જે કઈ હોય એ અન્ય શબ્દ હોય. અન્ય શબ્દને આપણે બહુ ધ્યાનમાં પણ નથી લેવાના. બરોબર, અન્ય શબ્દ છેલ્લે પણ હોય, અન્ય શબ્દ વાક્યની આગળ પણ હોય, પણ એ આપણે ધ્યાનમાં નથી રાખવાના. એક્ટિવ વોઇસ એટલે એસવીઓ, ત્રણ શબ્દથી બનેલું વાક્ય. બરોબર, હવે હું તમને પેસિવ વોઇસ વિશે માહિતી આપું. નંબર બે કરીને અહીંયા, બરોબર, પેસિવ વોઇસ, પેસિવ વોઇસ, પેસિવ વોઇસ નો ગુજરાતી અર્થ થાય કર્મણી પ્રયોગ. કર્મણી પ્રયોગ, કર્મણી વાક્ય રચના, કર્મણી વાક્ય રચના અથવા કર્મણી વાક્ય, બેમાંથી ગમે તે. બરોબર, તો સર પેસિવ વોઇસ એટલે શું? તો એનો જવાબ, જે વાક્યની શરૂઆત, જે વાક્યની શરૂઆત કર્મથી થાય, કર્મથી થાય તે વાક્યને અંગ્રેજીમાં પેસિવ વોઇસ કહે છે. પેસિવ વોઇસ કહે છે. બરોબર, જો એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆત કર્તાથી થાય છે, પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆત કર્મથી થાય છે. બરોબર, એક્ટિવ વોઇસના વાક્યમાં કર્મ ક્રિયાપદ પછી હોય છે, જ્યારે પેસિવ વોઇસના વાક્યમાં કર્મ ક્રિયાપદની આગળ આવી જાય છે. બરોબર, જો તો જે વાક્યની શરૂઆત કર્મથી થાય તે વાક્ય પેસિવ વોઇસ. બરોબર, તો મેં આગળ જે છ વાક્ય લખ્યા હતા, હવે પેસિવ વોઇસનું સૂત્ર હું અહીંયા લખું છું મિત્રો. સર એક્ટિવમાંથી વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો એના માટે કઈ નિયમો? હા મિત્રો, નિયમો છે, પાંચ નિયમ. એ પાંચ નિયમ હું તમને પછી કહું. અહીંયા સૌથી પહેલા પેસિવ વોઇસનું સૂત્ર લખીને તમને સમજાવું, એટલે તમને તરત જ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના સૂત્રથી તમને ખ્યાલ આવી જાય. એક્ટિવ વોઇસનું સૂત્ર ત્રણ શબ્દોથી બનેલું હોય છે, એસ વી ઓ, સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. બરોબર, પેસિવ વોઇસનું સૂત્ર પાંચ શબ્દોથી બનેલું હોય છે, એમાં સૌથી પહેલો શબ્દ આવે ઓ. બરોબર, ઓ એટલે ઓબ્જેક્ટ, આ યાદ રાખજો. ઓ એટલે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ ઓ. પછી બી, જોજો હશે હું આખું તમને એટલું સરસ રીતે સમજાવી દઉં. એક પેસિવ વોઇસનું સૂત્ર પાંચ શબ્દોથી, એમાં સૌથી પહેલા ઓબ્જેક્ટ આવે, પછી ટુ બી આવે, ટુ બી રૂપ, પછી વી થ્રી આવે, ભૂતકૃદાન કાઉસમાં, પછી અહીંયા બાય આવે, પછી અહીંયા તરત સબ્જેક્ટ આવે, સબ્જેક્ટ આવે. બરોબર, તો પેસિવ વોઇસનું સૂત્ર પાંચ શબ્દોથી, પહેલો શબ્દ એટલે ઓબ્જેક્ટ, બીજો શબ્દ એટલે ટુ બી રૂપ, ત્રીજો શબ્દ એટલે વી થ્રી, ચોથો શબ્દ એટલે બાય, પાંચમો શબ્દ એટલે સબ્જેક્ટ. બરોબર, તો પેસિવ વોઇસ એટલે પાંચ શબ્દોથી બનેલું વાક્ય, એટલે એ પેસિવ વોઇસ કહેવાય. બરોબર, તો એક્ટિવમાંથી વાક્યને પેસિવમાં ફેરવીએ તો આ પાંચ નિયમો આપણે યાદ રાખવા પડે. ઓબ્જેક્ટ, બી, વર્બ, વી થ્રી, બાય અને સબ્જેક્ટ. બરોબર, તો ઓબ્જેક્ટ એટલે કર્મ, એ હવે તમે જાણો છો. ટુ બી રૂપ આપણે કાર્ડ પ્રમાણે, પછી વી થ્રી આવશે, પછી બાય આવશે, સબ્જેક્ટ એટલે કરતા, આ બધા શબ્દો તમે ઓળખો છો. જો હવે પેસિવ વોઇસનું સૂત્ર પાંચ શબ્દોથી બનેલું છે અને એક્ટિવ વોઇસનું સૂત્ર ત્રણ શબ્દોથી, તો પહેલે વહેલે તો તાર્કિક રીતે એટલું યાદ રાખી લ્યો, એ વી બરાબર ત્રણ શબ્દો, એસ વી ઓ, પી વી બરાબર પાંચ શબ્દો. એ પાંચ શબ્દો હું જો તમને એક ટેકનિક આપું, ઓ ઓ બી વી થ્રી બાય અને એસ,
આ ઓબ્જેક્ટ છે ને એને ફક્ત ખાલી ઓ તરીકે સ્વીકારી લ્યો, અને સબ્જેક્ટ છે ને એને ફક્ત ખાલી એસ તરીકે સ્વીકાર લ્યો, બાકી બધું બરોબર. પેસિવ વોઇસ એટલે પાંચ શબ્દો, ઓ બી વી થ્રી બાય અને એસ, ઓ બી વી થ્રી બાય અને એસ, ઓ બી વી થ્રી બાય અને એસ. તો સૌથી પહેલા તાર્કિક રીતે આપણે એમ કે ગ્રામર શીખવા માટે બહુ જાજા નિયમો છે એ લખીએ તો ન આવડે, તો નિયમો જ આપણને ગૂંચવી દે, એના બદલે ટેકનિક નાની નાની આપણે જોઈ લ્યો. બરોબર, એવી બરાબર ત્રણ શબ્દો એસ વી ઓ, પીવી બરાબર પાંચ શબ્દ ઓ બી વી થ્રી બાય એસ, ઓ બી વી થ્રી બાય એસ, ઓ બી વી થ્રી બાય એસ, ઓ બી વી થ્રી બાય એસ. સર આ બી એટલે શું, વી થ્રી, એ બધું માહિતી આ નાનકડું એક ઝુમખું સાહેબે આપ્યું છે, એક નાનકડું એમ કે સૂત્ર આપ્યું છે, એ સૂત્ર તમે યાદ રાખી લ્યો. ઓ બી વી થ્રી બાય એસ, ઓ બી વી થ્રી બાય એસ એટલે પેસિવ વોઇસ. હવે ઓલા છે છે વાક્યનું આ સૂત્ર પ્રમાણે જો હું તમને પેસિવ બનાવી દઉં, જો ધ પ્યુન રિંગ્સ ધ બેલ ડેઇલી, તો ધ પ્યુન કરતા હતું, રિંગ્સ ક્રિયાપદ, ધ બેલ છે એ કર્મ છે. તો પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆત કર્મથી થાય તો તરત જ સીધું અહીંયા ધ બેલ, તો ધ બેલ છે ઓબ્જેક્ટ છે. પછી બી, ટુ બી એટલે કાર પ્રમાણે ટુ બી નું રૂપ મૂકવું પડે. બરોબર, તો અહીંયા અહીંયા વર્તમાન કાળ છે એટલે ઇઝ આવ્યું, ધ બેલ ઇઝ, એ ટુ બી નું રૂપ છે. પછી વી થ્રી એટલે રિંગ ઉપરથી રંગ આવ્યું, ધ બેલ ઇઝ રંગ, ક્રિયાપદ નું ત્રીજું રૂપ. પછી બાય, આ પ્રત્યય છે, બાય નો ગુજરાતી અર્થ થાય ના દ્વારા, આ બાય નો સ્પેલિંગ યાદ રાખવાનો, બી વાય, બાય એટલે ના દ્વારા. પછી બાય ધ પ્યુન, બાય ધ પ્યુન, યો એ કરતા હતું, પેસિવ વોઇસમાં કરતા પાછળ વી જાય, પેસિવ વોઇસમાં કર્મ હંમેશા આગળ આવે, ઓબ્જેક્ટ આગળ આવે. એક્ટિવ વોઇસ એટલે કરતાથી શરૂ થતું વાક્ય, પેસિવ વોઇસ એટલે કર્મથી શરૂ થતું વાક્ય. બરોબર, તો જો અહીંયા પાંચ શબ્દો થઈ ગયા, ધ બેલ એ પહેલો શબ્દ, ઈસ એ બીજો શબ્દ, રંગ ત્રીજો શબ્દ, બાય ચોથો શબ્દ, ધ પ્યુન પાંચમો શબ્દ, પછી ડેઇલી શબ્દ છે એ તો અન્ય શબ્દ. બરોબર, એને આપણે ગણતા પણ નથી. આ પાંચ શબ્દો જો સાચા મૂકાણે તો તમારું વાક્ય સાચું જ છે અને તમને માર્ક મળે મળે મળે. બરોબર, તો મિત્રો આના ઉપરથી યાદ રાખો, એક્ટિવ વોઇસનું સૂત્ર ત્રણ શબ્દોથી બનેલું હોય છે, એ એસ વી ઓ. પેસિવ વોઇસનું સૂત્ર પાંચ શબ્દોથી બનેલું હોય છે, ઓ બી વી થ્રી બાય એસ. બરોબર, તો આ આ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને આપણે ચોક્કસ આગળ વધવાનું છે. એક્ટિવ વોઇસ એટલે વાક્યની શરૂઆત કરતાથી થાય, કરતા એટલે ક્રિયા કરનાર, પેસિવ વોઇસ એટલે વાક્યની શરૂઆત કર્મથી થાય. જો પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆત કર્મથી થતી હોવાથી કર્મ પોતે કામ નથી કરતું. જો ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન, તો બેલ પટ્ટાવાળા દ્વારા વગાડાય છે, વગાડવાનું કામ બેલ પોતે નથી કરતું, વગાડવાની ક્રિયા બાય પ્યુન દ્વારા. બરોબર, તો પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆત કર્મથી થતી હોવાથી કર્મ પોતે ક્રિયા કરતું નથી. બરોબર, ક્રિયા કરવાની ક્રિયા બીજા દ્વારા થાય છે. બરોબર, એટલે પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆત કર્મથી થતી હોવાથી કર્મ પોતે કામ નથી કરતું, જ્યારે એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆત કર્તાથી થતી હોવાથી કરતા પોતે કામ કરે છે. તો પેસિવ વોઇસ નું સૂત્ર એટલે પાંચ શબ્દ, ઓ બી વી થ્રી બાય એસ, ઓ બી વી થ્રી બાય એસ. એક્ટિવ વોઇસ નું સૂત્ર એટલે ત્રણ શબ્દ, એસ વી ઓ. બરોબર, તો આ વિડીયોની અંદર મેં તમને પેસિવ વોઇસ વિશે માહિતી થોડીક આપી. બરોબર, પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆત કર્મથી થાય છે, વાક્યની શરૂઆત કર્મથી થતી હોવાથી કર્મ પોતે કામ નથી કરતું, એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆત કરતાથી થાય, કરતા પોતે કામ કરે. એક્ટિવ વોઇસનું સૂત્ર ત્રણ શબ્દોથી, પેસિવ વોઇસનું સૂત્ર પાંચ શબ્દોથી, આ યાદ રહી જવું જોઈએ. ઓકે મિત્રો, હું આના પછીના વિડીયોની અંદર ટોપિક ચાલુ જ રાખું છું. બરોબર, જેથી કરીને તમને બેઝિક માહિતી જો મળી ગઈ એટલે એક્ટિવ પેસિવ એકદમ ઇઝી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ વેરી મચ.